2010-2024 ધોરણ 8માં લેવાયેલી અંગ્રેજી વિષયના પેપર અને તેના સોલ્યુશન વિશે પહેલો નંબરનો ક્વેશ્ચન છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વિકલ્પ સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા મિત્રો જે શબ્દો આપેલા છે એ શબ્દોનો અહીંયા તમને જે સંવાદ આપેલો છે તેમાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. પહેલું છે પ્રિયા સે, મમ્મી સે વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. મમ્મી સે, તો મમ્મી બોલે છે ઇન યોર કપબોર્ડ. પ્રિયા કહે છે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. મમ્મી ઇન યોર ડ્રોવર. પ્રિયા આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. મમ્મી આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઓન યોર કપબોર્ડ. પ્રિયા સે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. મમ્મી યસ ઓફકોર્સ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વાક્યોમાંથી અતાર્કિક શબ્દો છેકીને વાક્ય ફરીથી લખો. પહેલું છે મિસ્ટર પરમાર એન્ડ મિસ્ટર શર્મા ઇઝ ધ હોસ્ટ ઓફ કોમ્પિટિશન. તો એની અંદર મિસ્ટર શર્મા છે એ ખોટું આવશે કારણ કે એ છોકરીનું નામ છે. સેકન્ડ નંબર છે શારદા વિદ્યાલયા સ્મિત વિદ્યાલયા ઇઝ ધ નેમ ઓફ વિકાસ સે સ્કૂલ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શારદા વિદ્યાલયા રોંગ આવશે. ત્રીજું છે નંદિતા આન્સર્ડ ફોર થ્રી ક્વેશ્ચન કરન્ટલી. તો અહીંયા ફોર છે એ ચેકી નાખીશું. ચોથું છે ધેર વેર 3-5 હેલ્પલાઇન ઇન ધ કોન્ટેક્સ. તો વિદ્યાર્થી મિત્રો 5 ચેકી નાખીશું. અને લાસ્ટ છે મિસ ટિક ટેક ઇઝ અ કોક કોમ્પ્યુટર. તો એ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર છે એને ચેકી નાખીશું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને શબ્દકોશમાં ગોઠવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં આવશે હોસ્ટ, પ્રિન્સિપાલ, સ્ટાર્ટ, ટાઈમ અને વેસ્ટ. પ્રશ્ન નંબર 4 છે ગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ આપેલો છે. તો અહીંયા પહેલાંની અંદર જવાબ આવશે દિલ્હી, બીજામાં આવશે કાઇગ્રો ઇજિપ્ત, ત્રીજામાં આવશે વેર ઇઝ ધ ટાઇન્ઝિન સિટી લોકેટ તો ચાઇના, લંડન ઇઝ મોર પોપ્યુલેટ ધેન ટોકિયો, ટ્રુ એર ફેલ્સ તો ફાલ્સ આવશે, અને હાઉ મેની સિટીઝ આર ગીવન ઇન ધ ગ્રેપ્સ તો 8. પ્રશ્ન નંબર 5 છે લાસ્ટ જે અક્ષર છે એના પરથી સ્પેલિંગ બનાવવાનો છે, જેમ કે આર છે તો રન અને રાઉન્ડ. તો મિનિટમાં આવશે ઈગ અથવા ઇયર, સેકન્ડની અંદર ડોગ અને ડોંકી, હેલો તો ઓરેન્જ, અને ઓપન તમે બીજા પણ સ્પેલિંગ અહીંયા લખી શકો છો. પ્રશ્ન નંબર 6 છે ટેબલના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેડિકલ સ્ટોર છે એની અંદર જુદી જુદી દવાઓ લેતી તેના ભાવ આપેલા છે, જેમ કે કપ સિરપ, સેનિટાઇઝર બોટલ, માસ્ક અને થર્મોમીટર. ક્વેશ્ચન નંબર 1 છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મેડિકલ સ્ટોર, તો કવિર મેડિકલ સ્ટોર. વેર ઇઝ ધ મેડિકલ સ્ટોર, તો દાહોદમાં છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડૉક્ટર, તો ડૉક્ટર HL ત્રિવેદી. વોટ ઇઝ ધ રેટ ઓફ માસ્ક, તો 20 રૂપીઝ, અને હાઉ મચ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, તો 450 રૂપીઝ. પ્રશ્ન નંબર 7 છે વાર્તા છે એ વાંચવાની છે, પ્રશ્નોના જવાબ આપવાના છે. સન એન્ડ વાઇન, તો અહીંયા મિત્રો વાર્તા છે ક્લિયરલી વાંચી લેવાની છે, ત્યારબાદ આન્સર્સ આપવાના રહેશે. ક્વેશ્ચન નંબર 1 છે હુ સેડ આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, તો વિન્ડ. હુ આર ટોકિંગ ટુ ઈચ અધર, તો સન એન્ડ વાઇન. નાઇટ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો ડે. વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી, તો સન એન્ડ વાઇન, અને હુ વાઇન એટ ધ એન્ડ, તો સન. પ્રશ્ન નંબર 8 છે વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે તમારી ચોપડીના. તો અહીંયા 5મા નંબરનું વાક્ય આવશે ફર્સ્ટ નંબર, ચોથું 2, અને અહીંયા આવશે થર્ડ નંબર. તો અહીંયા તમારે લાઇનસર લખી દેવાના રહેશે. ક્વેશ્ચન 9 છે કૌંસમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરી પત્રની વિગતો પૂર્ણ કરવાની છે. ફર્સ્ટમાં આવશે હાલોલ, ડિયર મીના, લેટર, હેપ્પી અને યોર્સ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10, અહીંયા ચિત્ર આપેલું છે અને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે ફેર, કેમર્સ, પીપલ, મેરી ગો રાઉન્ડ, ટેમ્પલ, ચિલ્ડ્રન, ગો, ટોય, આઈસ્ક્રીમ શોપ, લોટ ઓફ સ્નોઇ, ફૂડ અને સ્ટોર. આનો ઉપયોગ કરી અહીંયા મિત્રો તમારે વાક્ય લખવાના છે. અહીંયા આપણે વાક્ય જોઈ લઈએ. તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ ધ ફેર, એટલે કે મેળાનું ચિત્ર છે. દેર આર ટુ ફેમાઉસ ઇન ધ પિક્ચર, સોરી અહીં વિદ્યાર્થી મિત્રો કેમલ આપણે લખ્યું. દેર આર મેની પીપલ્સ ઇન ધ પિક્ચર, દેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ ઇન ધીસ પિક્ચર, દેર ઇઝ અ ટેમ્પલ ઇન ધીસ પિક્ચર, દેર આર મેની ચિલ્ડ્રન ઇન ધીસ પિક્ચર, દેર ઇઝ ટોય શોપ ઇન ધ પિક્ચર, દેર ઇઝ અ આઈસ્ક્રીમ શોપ ઇન અ પિક્ચર, વેર હેર લોટ ઓફ નોઝ ઇન ધ ફેર, અને દેર આર મેની ફૂડ સ્ટોર ઇન ધ પિક્ચર. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ છે એટલે કે વાક્યો છે એ તમારે લખવાના રહેશે ફેર વિશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ 8નું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 3-8ના પ્રથમ સત્ર પરીક્ષાના તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.